ફ્રેન્ડ્સ આપણો જે યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર એ પ્લેઇંગ વિથ ફાયર યુનિટમાંથી એક પેરા આપણને અહીંયા આપેલ છે કે ઇન મેની કન્ટ્રીઝ ઘણા કન્ટ્રીઝ એવા છે કેવા કન્ટ્રીઝ છે કે ફાયર વર્ક્સ આર નોટ અલાઉડ વિચાર કરો આપણે તો મન પડે ત્યારે ફટાકડા હવે તો ફટાકડાની સીઝન આવી ગઈ ગમે ત્યારે કે ભાઈ ઉત્તરાયણ હોય તો ફટાકડા ફોડીએ હોળી હોય તો હોળી પ્રગટે પછી ફટાકડા ફોડીએ મેરેજ હોય તો ફટાકડા ફોડે કાંઈ કારણ ન હોય તો ફટાકડો ફૂટતો હોય હે દિવાળી તો એક કોરે તો અહીંયા તો મેની કન્ટ્રીઝ દેશો એવા છે કે ફાયર વર્ક્સ આર નોટ અલાઉડ કઈ રીતના ટુ બી યુઝડ બાય ઇન્ડિવિઝ્યુઅલ તો ઇન્ડિવિઝ્યુઅલ વ્યક્તિગત તમે કે હું વિચારીએ કે મને ફટાકડો ફોડવાનું મન થયું તો આપણે ભારતમાં છીએ ફોડી દેશું પણ ઘણા કન્ટ્રીઝ એવા છે એમાં એ લો એવો છે કે ભાઈ નહીં હોય એ કામ ન કરતા એ કામ કરવા નથી થતું ના પાડી આપણને એ કાયદો કે છે ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ એવા સમારોહની અંદર સામાજિક સમારોહ હોય કે જે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ હોય ત્યાં અલાઉડ કરવાના ખરા પણ એમાંય તમે કે હું ફટાકડા નહીં ફોડના હું એનો ફટાકડો ફોડું તમારે એને જ ફોડવાનો તો કોને ફોડવાનું કે જેને ફટાકડા ફોડવાની પદ્ધતિ ખબર છે એનો એક્સપર્ટ છે એ એક્સપર્ટ હોય એને જ એ કામ કરવાનું એની અરેન્જમેન્ટ કરે સ્ટેજ ઉપર ને બધે અને કયા પ્રકારનો ફટાકડો ને ક્યારે ફૂટશે કેવી રીતના ફૂટશે કેટલા ડિસ્ટન્સમાં પબ્લિક હશે તો કેટલો એનો ધડાકો કેટલો એનો પ્રકાશ હોવો જોઈએ કેટલા એના વાઇબ્રેશન હોવા જોઈએ આ બધા સ્ટાન્ડર્ડ એ લોકો મેન્ટેન કરે એક્સપર્ટ લોકો અને એવા એક્સપર્ટ લોકોએ જ એને પરમિશન આપવામાં આવે છે ફાયર વર્કની બરોબર આપણા દેશમાં ખૂબ સારું છે નાનું બાળક હોય તો હાથમાં લમી ગયું આમ કરીને આપણી માથે ઘા કરે ફટાક દઈને બીવડા માટે એ કામ કરવાનું આપણે ખરેખર નથી કરવાનું અહીંયા આપણને એક સલાહ છે એ અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન અત્યંત કાળજી ડીલ ઓફ કેર ગ્રેટ ડીલ ઓફ કેર અત્યંત કાળજી રાખવામાં આવે છે ખૂબ સેના માટે તો કે સેફટી એટ ધીસ ડિસ્પ્લેસ આ ડિસ્પ્લેસમાં મેં તમને કીધું એ પ્રમાણે બધું ડિસ્ટન્સ બધું જોવાનું છે પબ્લિક કેટલી દૂર બેઠેલી છે તો કયા પ્રકારનો ફટાકડો ફૂટશે એને વચ્ચેનું અંતર કેટલું હશે ઇવન એ લોકોનો જે પબ્લિક જે આવે છે ને એ લોકોનો ડ્રેસ કોડ નક્કી છે કે આ પ્રકારના ક્લોથિસ જ એ લોકોએ પહેરવાના છે આ પ્રકારના એના રૂલ્સ છે કારણ કે જ્યાં પણ ફટાકડાનું પ્રદર્શન થવાનું છે ફાયર વર્કનું તો આ બધી કાળજી ગ્રેટ ડીલ ઓફ કેર હાઉએવર સિન્સ છતાં પણ સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા પણ આપણે જો ભારતની વાત કરીએ તો નાના નાના બાળકો પણ ઇવન ચિલ્ડ્રન ઓલ્સો અલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ પ્લે વિથ ફાયર વર્ક મીન્સ નાના બાળક હોય હજી માંડ એ 3 કે 4 વર્ષનું હશે ત્યાં આપણે એને ઓલું પોપ પોપ લસણિયું આપી દે ફાટ દઈને ફૂટે ઇવન હમણાં એકવાર સમાચારમાં એવું હતું કે બાળક છે ગળી ગયો અને બહુ દુઃખદ વાત હતી દુઃખદ ઘટના એવી હતી કે એ બાળકને બચાવી ન શકાયું હે તો આ બધી ઘટનાઓ પણ ઘટે છે કે આપણે અહીંયા આ બધી વસ્તુ છે એલાઉડ છે નો ડાઉટ ફટાકડા ફોડવા જોઈએ એન્જોય માટે છે પણ ભારત જેવો દેશ છે બાળકોને આપણે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ તો પછી એક વસ્તુ છે કે પાલન કરવું છે એ મહત્વનું થઈ પડે આપણા માટે શું તો કે સેફટી રૂલ્સ ચોક્કસ એના સેફટી રૂલ્સ હોવા જ જોઈએ ઠીક છે આવું આપણને આ પેરેગ્રાફ સમજાવે છે 9th ક્વેશ્ચન છે એના તરફનો છે કે આર ફાયરવર્ક્સ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિઝ્યુઅલ્સ ઇન મેની કન્ટ્રીઝ અલાઉડ છે ઘણા દેશોમાં તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે જોયું હતું કે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ હતું નોટ અલાઉડ તો આન્સર છે એ યસ કે નો માં આવે તો આપણે નો માં નો નો ના સેની ના ભાઈ તો કે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિઝ્યુઅલ આપણે અહીંથી લખી નાખવાનું છે ઠીક છે બેઠે બેઠું તમે સેન્ટેન્સ મૂકી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ શા માટે ભાઈ મહત્વનું છે ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ કે આપણે ચોક્કસ જે સલામતીના નિયમો છે શા માટે ઓબ્ઝર્વ કરવા જેનું પાલન કરવું જોઈએ એવું આપણને પેરેગ્રાફમાંથી આપણે આન્સર
ફાઇન્ડ આઉટ કરવાનો થાય ને, તો અહીંયા કહે છે કે વી શુડ ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ, વી શુડ અથવા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વી શુડ લખો તોય ચાલશે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ લખો તોય ચાલશે, એટલે કે ક્વેશ્ચનમાંથી તમે આન્સરની શરૂઆત કરો તોય ચાલશે જ ભાઈ, કોઈ પ્રોબ્લેમ નહીં, સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા બીકોઝ, બીકોઝ કરીને આવ્યું સેન્ટેન્સ, ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયર વર્ક્સ, બાળકોને પણ ફાયર વર્ક જે છે એની સાથે રમવાની, એટલે કે ફટાકડા સાથે રમવાની છૂટ આપવામાં આવે છે. તો અહીંયા સેક્શન એમાં જે યુનિટ પ્રમાણે 1 to 10 ક્વેશ્ચન હતા એ પેરેગ્રાફવાળા હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. ઓકે.